ગુડ મોર્નિંગ એવરીવન, હોમ સ્કૂલ્સ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. જો આપણે જે ચેપ્ટર ભણતા હતા ભાગ અને પૂર્ણ, એનો આ છેલ્લો ટોપિક એક એક્સ્ટ્રા સમજણ માટે. બાકી તો ચેપ્ટર પૂરું કહી દીધું આપણે, પણ ઉકેલો એવી આપણને સૂચના આપી 7/15 વત્તા 6/15. હજુ આપણું ધોરણ નાનું છે એટલે આપણે લસા લેવાનો આવે નહીં. આને ઉપરની સંખ્યા હોય એને અંશ કહેવાય, નીચેની સંખ્યા હોય એને છેદ કહેવાય. તમને એમ થાય સાહેબ આનો સરવાળો કેમ કરવો? તો કે જ્યારે સરવાળાનો સંબંધ હોય, નીચે છેદ સરખા હોય, ત્યારે એ બેને સરખી રીતે લખવામાં આવે છે. જો આવી રીતના 7/15 વત્તા 6/15, તો આવી રીતના લખો. પછી બેને ભેગા કરી દેવામાં આવે કે 7/6/15, કારણ કે બેના છેદ કેવા હે સરખા, તો બેને સાથે લખી દેવામાં આવે છે. તો 7/6 સરવાળો 13/15 બરાબર. એવી રીતના આપણે આગલો દાખલો જોઈ શકીએ. જો 15/30 વત્તા 6/30, તો આવું લખીએ કે 15/30 વત્તા 6/30, બેના છેદ સરખા. તમને એમ થશે છેદ જુદા જુદા ક્યારે આવે? તો કે એના હાટુ હજી આપણે એક વર્ષ રાહ જોવી પડે, 6ઠું ધોરણ આવે એમાં આપણે લસા ભણવાનો આવે. તો જ્યારે સરખા હોય ત્યારે 15/6/30, કારણ કે બેના છેદ સરખા હોય તો અંશનો આપણે શું કરી નાખવાનો સરવાળો, 15/6 નાખો તો 21/30. એવી રીતના આપણે અહીંયા જોવો, હવે બાદબાકી આવી ગઈ, તો બાદબાકી કરવાની કે 5/7 - 3/7, તો 5 - 3 બેના છેદ સરખા, તો છેદમાં 7, એક વખત 5 માંથી 3 જાય તો 2 - 7. રેડી? આ રીતે આપણે દાખલાના સોલ્યુશન મેળવી શકી. હવે જુઓ, હવે 3 રકમ આવી ગઈ. 3 રકમ આવે તો કંઈ મૂંઝાવવાનું નહીં, કારણ કે બધાના છેદ કેવા હે સરખા. તો 2/3 વત્તા 2/3 વત્તા 1/3 બધાના છેદ કેવા સરખા, તો અંશનો સરવાળો 2 વત્તા 2 વત્તા 1/3. 2 વત્તા 2 વત્તા 1/3. 2 ને 2 4, 4 ને 1 5/3. રેડી? 5/3. હવે અહીંયા જુઓ, હવે તમને થોડુંક અલગ લાગે, ભલે બધાના છેદ સરખા, પણ જુઓ 2/9 વત્તા 5/9 - 3/9. તો શું કરવાનું? તો કે જ્યાં સરવાળો હોય અહીંયા સરવાળાનું 2 વત્તા 5 - 3/9. રેડી? 5 ને 2 7, 7 ને અહીંયા માઇનસ નીસાય તો -3/9 બરાબર. 7 માંથી 3 જાય તો 4/9. ખાસ ધ્યાન આપજો, 2 ને 5 પછી એ માઇનસની નિશાની તો -3. 7 માંથી 3 જાય તો 9/4/9. આ તો આવી જી, જુઓ 2/7 વત્તા 3/7 તો 2 વત્તા 3/7 તો 2 ને 3 5/7. આવી રીતે આપણે દાખલાના સોલ્યુશન મેળવી શકીએ. સમજાઈ જવું જોઈએ બધાને બરાબર. થેન્ક યુ.